જૂનાગઢના માંગરોળના ઘેડ પંથકમાં જીએસટીવીની ટીમ પહોંચી હતી. તો માંગરોળ ઘેડ પંથકના ગામોની મુલાકાતે પહોંચીને ટીમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો હતો અને આ સાથે જ રિપોર્ટમાં સરકારના વિકાસના દાવા પોકળ સાબિત થતા દેખાયા છે. વરસાદ બાદ પાણી ઓસરતા ઘેડ પંથકથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ઘેડમાં આવેલા માધવપુર જતો રોડ રસ્તાઓનું સદંતર ધોવાણ થયું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદ બાદ રોડ કેટલો ખરાબ હાલતમાં છે. જો આ રોડ પરથી કોઈ માણસ પસાર થાય તો તે પોતાના જીવનને જોખમમાં મૂકી શકે છે. મહત્વની વાત એ છે કે આ રોડ થકી ગામના લોકો અનેક કાર્યો કરતા હોય છે. તો માંગરોળ માધવપુર તરફ જતા રસ્તાનું ધોવાણ થયું છે. જૂનાગઢ માંગરોળના ઘેડ પંથકમાં હજુ પણ પાણી યથાવત જોવા મળ્યા છે. તો અમારી સાથે સંવાદદાતા સંજય માંગરોળથી લાઈવ જોડાઈ ગયા છે. સંજય, જે પ્રમાણે વાત કરી કે માંગરોળની અંદર જે પ્રમાણે પાણી હજુ પણ ઓસર્યા નથી અને આ તમામ દ્રશ્યો સામે આવ્યા છે, જીએસટીવી દ્વારા જ્યારે લાઈવ રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા હોય તેવું પણ સામે આવ્યું છે. તંત્ર શું કામગીરી કરી રહી છે? હજી ચોક્કસથી કહી શકાય કે હાલ પણ હજુ પણ ઘેડ પંથકમાં જે પાણી હું આપને બતાવવા માંગીશ કે પ્રથમ તો પાણી ઓસર્યા નથી, ખાસ કરીને થોડા થોડા જે પાણી ઓસર્યા છે, જે રસ્તાને જે રસ્તા ઉપરથી પાણી ઓસર્યા છે ત્યારે રસ્તાનો હકીકત સામે આવી છે. માત્ર વિકાસના દાવા પોકળ સાબિત થાય છે અને ક્યાંય ને ક્યાંય લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. ખાસ કરીને આપણી સાથે ગામ લોકો પણ છે, ગામ લોકોને પૂછવાનો આપણે પ્રયત્ન કરશું. શું કહેશો દયાભાઈ, આજે જે રસ્તાનું ધોવાણ થયું છે ખાસ કરીને પૂરના પાણી ભારે વરસાદને કારણે જૂનાગઢ મેંદરડા અને કેશોદપુર અતિ ભારે વરસાદને કારણે અને ઘેડમાં પણ વધારે વરસાદ પડવાથી રસ્તા નથી, નાળા અને કેનાલોનો પારા થઈ ગયા છે અને ઘેડનો કોઈ જાતનો વિકાસ થતો નથી. ગુજરાત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ઘેડ પણ વિલાસ તરફ આગળ વધી રહ્યું છે. આના માટે વિધાન મારા મત વિસ્તારના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવીયા જો કેન્દ્રમાં પ્રધાન થઈને બેઠા હોય, ઘેડનો કાંઈક રસ્તો કાઢે અને અમારા સામે જોવે એવી મારે. તો આ હતા ગામ લોકો. હજુ પણ કેટલા ગામ લોકો છે ઘરોમાં પાણી ઘૂસ્યા છે? અમારે પૂરની પરિસ્થિતિ, ઉપરવાસના વરસાદ, ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉપજી અને એને હિસાબે અમારા ઘરોમાં પાણી ઘરે ગયા, ઘર વખરે આખી નાશ થઈ ગયું. તોય પણ સરકાર હજી સુધી કોઈ પણ જાતનું કઈ પગલું લેતા નથી ને આ પાળા બધે પાળા નદીઓના પાળા છે એ બધા તૂટી ગયા બરાબર. વારે ફેરે આ પરિસ્થિતિ સર્જાય છતાં પણ ઉપર થી કોઈ ધ્યાન દેતું નથી. આપણા સંસદ સભ્ય છે, ધારાસભ્ય છે, બધાને રજૂઆત વારે ફેરે દર વર્ષે કરીએ પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. ને જો તમારે ન કરવું હોય તો અમે આ ખેતર પહેલા મને ના પાડી દો શકું, ન કરવું તો ના પાડી દો શકું તો અમે આ બધું વેસીને અહીંથી નીકળી જઈએ. આવું અમારાથી સહન થતું નથી, કોઈ જાતની સહાય કરવા આવતા જ નથી. કોઈ જાતનું કઈ નહીં, ખાલી એમ કે ફોર્મ ભરી દો ધોવાઈ ને પણ આવતા નથી પૈસા, કોઈ જાતનું કઈ આવતું નથી અહીંયા. પછી હું તો હજુ પણ આપણી સાથે ખેડૂત જોડાયા છે, શું કહેશો આજે તમારી મગફળી ફેલ કરી? ચાર દિવસ પહેલા વરસાદ થયો, વાવેતર કરેલા છે, અતિશય વરસાદ કારણે ખેતીમાં બધે પાણી પડી ગયું અને મોટી સાચી સમાન પાણી હતા એટલે અમારો પાક નિષ્ફળ થયેલ છે. તો આ હતા ઘેડ પંથકના ખેડૂતો, જેઓ હાલ ઘેડ તારા થયું છે ત્યારે જીએસટી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર પહોંચ્યું છે અને ઘેડનો ચિતાર છે જે કઈ અલગ જ જોવા મળી રહ્યો છે. હાલ ઘેડના લોકો જે દુખી દુખી કહી શકાય તેવી પરિસ્થિતિમાં છે. જી સંજય, તમામ માહિતી બદલ આપનો આભાર.